બોટલ છે અને આ રેપર છે, તો રેપર ને છે ને આવી રીતના આમ કરી ને ઘડી મારી દેવાની સરસ, પછી આ બોટલ ના ઢાંકણા માં જઈને એવી સરસ આવી રીતની સાંકડી સાંકડી કરી દેવાની, પછી આ બોટલ નું મોઢું ખોલવાનું અને પછી એમાં આવી રીતના નાખી દેવાનું. આ થઈ ગયું આપણું ડસ્ટબીન, આપણી ગાડીનું થઈ ગયું રેડી. યસ દોસ્તો, અત્યારે તહેવારનો માહોલ છે ને તહેવારના માહોલમાં આપણે બધા શું કરીએ છીએ કે આ જે ધરતી છે, જે આપણે કુદરતે ભેટ આપેલી છે, જે આ કુદરતી નેચર છે, એને આપણે બગાડી રહ્યા છીએ. કેવી રીતે બગાડી રહ્યા છીએ તો આપણે બધાને ખબર છે કે જ્યાં ત્યાં કચરો નાખી છીએ અને પ્લાસ્ટિક એવી વસ્તુ ફેંકી છીએ કે એ ક્યારે સળતી નથી. 15-20 વર્ષ તો કન્ટિન્યુ તમે એક જગ્યાએ રાખો તો સળતી નથી, અને એ રિસાયકલ વસ્તુ છે કે તમે પ્લાસ્ટિકને પાછી રિસાયકલ કરી શકો છો, ફરીથી ઉપયોગ કરી શકો છો. તો ફરીથી ઉપયોગ કરવાની હોય તો આપણે પહેલાં એને ડસ્ટબિનમાં રાખવી પડે. અને અમુકની સિસ્ટમ કેવી હોય છે, તમારી કે મારી જેની હોય નહીં, બધાની સિસ્ટમ હું તમને કહું છું કે આપણે ક્યાંય પણ ફરવા જતા હોય, કાર લઈને, બસ લઈને કે ગમે ત્યાં, તો આપણે શું કરીએ, વેફર છે, ચોકલેટ છે, કેન્ડી છે, એનું રેબન નીકળે, એનું કાગળ જે નીકળે એ કાચ ખોલીને ફેંકી દઈશી. તમે આવું કરેલું હશે અને તમે જોયેલું હશે. હવે એ ન કરવા માટેનો તમને બેસ્ટ ઉપાય આપું છું કે તમે ગમે ત્યાં જાઓ પાણીની બોટલ લેવો જ છો, પીવા તો પાણીની બોટલ લેતા જ હોય છો, બરોબર? તો પાણીની બોટલે આપણે ફેંકવા નથી, એ રિસાયકલ થાય છે. અને પાણીની બોટલને ડસ્ટબિનમાં કેવી રીતે ઉપયોગ કરવી, કેવી રીતે કન્વર્ટ કરવી તમને બતાવું છું. તો આ પાણીની બોટલ છે અને અમે અંદર જોઈ લઈએ અત્યારે ઓલમોસ્ટ અમે જે ગુલ્ફી ખાધી શિવશક્તિ હોટલે એના બધા રેબન અંદર અંદર નાખી દીધા છે, એટલે કાગળ અંદર નાખી દીધા છે. અને બાકીના બાળકો માટે વેફર લીધી હતી તો એને આવી રીતની ડસ્ટબિનમાં કન્વર્ટ કરી શકી. તો એનું રીઝન એ છે કે જ્યાં ત્યાં કચરો ફેંકવાથી આ ધરતી અને આ જે આપની પ્રોપર્ટી મળી છે, આ પ્રોપર્ટી એક આપણે જીવવા માટે જ મળી છે, આમ લીજ ઉપર તમે ગણી શકો છો. તો શું કામ જ્યાં ત્યાં કચરો નાખવો જોઈએ? આ આપણી ધરતી માટે છે અને આ એન્વાયરમેન્ટ છે અને ભવિષ્ય માટે આપણે આ સુરક્ષિત રાખવાની છે. ધરતી આવનારા પેઢીઓ માટે આપણે સુરક્ષિત રાખવાની છે. તો કેવી રીતે આપણે સેફ રાખવી અને કેવી રીતે ગ્રીનરી રાખવી આપણે વિચારવાનું છે. અત્યારે એક તો વાતાવરણ એટલું ચેન્જીસ થઈ ગયું છે, ગરમી એવડી પડે છે, વરસાદ નથી આવતો, તો આપણા હિસાબે જ નથી આવતો મિત્રો. જ્યાં જોઈ લે વૃક્ષ કપાય છે, જ્યાં જવું લે કચરાના ઢગલા પડ્યા હોય છે. એમાંય જ્યાં પબ્લિક પેલેસ છે, મંદિર છે, પર્વત વિસ્તાર છે, ત્યાં તમે જાઓ તો કચરો જ્યાં ત્યાં ફેંકી દઈ છે. મેં એકલા વિડીયોમાં મેં બતાવ્યું હતું અને આપણે એક યુટ્યુબ ચેનલ દ્વારા કે ફેસબુક દ્વારા સોશિયલ મીડિયા દ્વારા આપણે સંદેશ દેવા માંગીએ છીએ કે કચરો જ્યાં ત્યાં ન ફેંકવો. પછી આ જે બોટલને જેમાં અમે 2-3 કાગળ ભરશું અને પછી આ બોટલને અમે ક્યાંય નહીં ફેંકી, એ પણ વિડીયો બતાવીશ કે અમે ક્યાં ફેંકી છીએ. સારો એવો પંપ આવશે, સારી એવી હોટલ આવશે, અથવા અમે ઘરે જઈશું રિટર્ન રાજકોટ, ત્યારે અમે લોકો અમારી ડસ્ટબિનમાં નાખશું અને એ ડસ્ટબિન પીપરવાન આવશે, એમાંથી એ લોકોને પીપરવાનમાં નાખશું, જેથી કરીને આનો રિસાયકલ યુઝ થાય, ફરીથી ઉપયોગ થાય અને જ્યાં ત્યાં ધરતી ઉપર આપણે જે આ કચરો પ્રદૂષણ ફેલાવી છે ને એ ફેલાય નહીં. તો મેડમ આપણે તમે કેટલો ટાઈમથી આ તમે કચરો બહાર નથી ફેંકતા? ઘણો ટાઈમથી આપણે તો નથી ફેંકતા. કેટલો એપ્રોક્સ થયો છે? 5 વર્ષ. તો તમે પહેલા ફેંકતા, તમને કોને આ સંદેશ હોય ફોન કરી દીધો? તો મારા પરિવારથી મેં 5-7 વર્ષથી કન્ટિન્યુ એટલા ટોઈકા છે ને કે વાત ન પૂછો. બોલો ડોક્ટર, ક્યારેક ડખો થઈ ગયા તો એ લોકો કચરો ફેંકી દેતા? કેટલી વખત, લગભગ આપણે ગાડીનો કાચ ખોલીએ ને ભૂલનમાં આમ કાચ ખોલી જેમ નાખવા જાય ને ત્યાં તો અહીંયા ટોકવાનું ચાલુ થઈ જ ગયું હોય. તો આપણી ધરતી છે, આપણો માહોલ ક્રિએટ કરવો જોઈએ ને એમાંય આપણી ધરતી આપણે ટોકી ન રાખી તો કોણ રાખે? અમુક બીજાના દેશમાં જાય છે ને એ કચરો નાખતા નથી, અહીં ઇન્ડિયન આપણે તો આપણો દેશને ખરાબ કરી જાય છે. ફોરેનર જ આપણા દેશમાં ફરવા નથી આવી રહ્યા, એનું કારણ એ છે. તો મારો સંદેશ હોય જ છે, આવી નોન યુઝ બોટલનો ઉપયોગ કરો, ફેંકો નહીં, એમાં જેટલો પણ કચરો નીકળે એમાં નાખો અને પછી ડસ્ટબિનમાં નાખો. તો મિત્રો મારો સંદેશ, સોરી આ થોડો ઘોડો આવી ગયો સ્પીડ મેં કાઢું નહીં, તો મારો સંદેશ તમને સારો લાગ્યો હોય અને તમને એમ થાય કે ના ભાઈ વાત સારી કરી છે તો શેર કરી દેજો, કોમેન્ટ કરજો. અને મિત્રો મારી ચેનલને યુટ્યુબમાં ચેનલ છે, ફેસબુકમાં ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામમાં પેજ છે, આ બધામાં ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો ચેનલ સારી, મારો વિડીયો સારો લાગ્યો હોય, મેં રાઈટ સંદેશ દીધો હોય તો ખરેખર મિત્રો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો કે ના તમે આ બહુ વસ્તુ કર્યો ને, કેટલા જણા મારો વિડીયો જોયા પછી આ ચાલુ કરવાના છે એ પણ કમેન્ટ કરજો દોસ્તો. તો ચાલો મિત્રો, અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ વિલેજ, ગ્રીનરી રાખવાની આપણી જવાબદારી છે, પોલ્યુશન ફેલાવવું નહીં અને જ્યાં ત્યાં કચરો ન નાખવો અને વોઇસ પોલ્યુશન, એર પોલ્યુશન અને
અને પૃથ્વી પર, પૃથ્વી પર જ્યાં ત્યાં કચરો નાખો એ આપણી જવાબદારી છે, આપણા ફેમિલીની જવાબદારી છે. કારણ કે આપણે તો આ પૃથ્વી પર આપણે ખાલી એક કિરાયેદાર છીએ, આપણે મહેમાન છીએ. આવનારા ભવિષ્ય માટે, આવનારી પેઢી માટે આપણે સેફ રાખવાની છે. તો મિત્રો, આ વિડીયોને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. જય હિન્દ દોસ્તો. દોસ્તો, કચરો ના ફેલાવો જોઈએ, એના માટે મારો મન એટલે કે જેના નામની ચેનલ સિંહભાઈ કઈ કહે છે. શું કહેશ બેટા, શું લખ્યું છે? નાખો નીચે કોર્નર જે ફાટેલી છે ને તે દેખાય છે બારકોડ સ્ટીકર ની બાજુમાં. તો બાળકોને, મારા બાળકોને મેં એટલા ટેલેન્ટ કર્યા જ છે કે જ્યાં ત્યાં કચરો નાખો. એ લોકો ચોકલેટ ખાય ને સ્કૂલમાં, તો એના બેગમાં હોય છે, ઘરે આવીને નાખે છે. એટલા મેં ટેલેન્ટ કર્યા. મને ગર્વ છે મારા બાળકો ઉપર અને મારી વાઇફ ઉપર અને મારા પરિવાર ઉપર. કઈ કચરો ફેલાવતા નથી, પણ તમે તમારા પરિવાર ઉપર ગર્વ લેવું હોય તો કચરો ફેલાવવાનું બંધ કરો. જય હિન્દ દોસ્તો.